सूरत शहर जिला कांग्रेस समिति द्वारा सूरत शहर पोलिस कमिश्नर अने कलेक्टर सहित गुजरात ना मुख्यमंत्री गृह राज्य मंत्री गुजरात ना विपक्षी नेता ने संबोधीने लखेला आवेदन पत्र में जणाव्युं हतुं के गत 6 जानुआरी ना रोज सूरत शहर जिला कांग्रेस समिति ना मक्काईपुल खाते आवेल मुख्य कार्यालय पर भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ द्वारा पंजाब में वडाप्रधान ना काफला ने देखावकारोए रोकता कांग्रेस पर दोष नो टोपलो ढोड़ीने कांग्रेस कार्यालय पहुंची सोनिया गांधी अने राहुल गांधी ना पुतळा दहन करवानी साथे ज पोलीस ने हाजरी में कांग्रेस कार्यालय ने पण आग चापवानो प्रयास कर्यो हतो जेथी आवी गंभीर घटना ने लईने वीडियो में देखाता भाजपना कार्यकरो सामे तात्कालिक पगला लेवानी मांग करी हती तो साथे ज त्यां हाजर पोलीस कर्मचारीओ सामे पण पगला लेवा जणाव्यु हतु। हरीशभाई सूर्यवंशी सूरत शहर कांग्रेस उपप्रमुख આજે પોલીસ કમિશનર પાસે રજૂઆત કરવાની કારણ મુખ્ય કારણ એ હેતુ બન્યું છે કે પંજાબની અંદર પ્રધાનમંત્રી તેઓના પ્રદર્શન અને રેલી કરવા માટે પઢાર્યા હતા પણ સંજોગ વસાત તેઓએ 70,000 માણસોની ટાર્ગેટ હતો અને તે પ્રમાણે ખુરશીઓ પણ એને મૂકવામાં આવેલી હતી પરંતુ તેઓનું આયોજન નિષ્ફળ જાય એટલે પ્રધાનમંત્રી સાહેબે એક સ્થાન ઊભો કરી અને હવામાનનું કારણ આગળ ધરી તેઓ હેલિકોપ્ટર મારફતે ત્યાં પહોંચવાના હતા પણ તેઓ બાય રોડે આવ્યા અને બાય રોડે આવવાથી પણ પંજાબની જે સરકાર છે ત્યાંનું ગૃહ મંત્રાલય છે અને એની સુરક્ષા છે તો તેઓને પૂરેપૂરી સુરક્ષા આપવામાં કોઈ પણ જાતની કચાશ કરી નથી પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તેના ગૃહ ખાતાના નેતાઓએ આખા સમગ્ર દેશના અંદર રોડ પર ગુંડાઓને ઉતારી પાડ્યા છે અને ગઈકાલે જે ઘટના ઘટી છે તેમાં સુરતની અંદર ચોક બજાર ખાતે અમારું કોંગ્રેસ કાર્યાલય હતું તે કોંગ્રેસ કાર્યાલયને પણ સળગાવી દેવા માટે પોલીસની હાજરીની અંદર પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું પુતળા દહન પોલીસની હાજરીમાં કર્યું છે શું આ જે પોલીસ અધિકારી જે છે તો તે આ બધું ગુંડાગીરી પર ઉતરી છે આ સમજમાં નથી આવતું કારણ કે કાયદો વ્યવસ્થા બધા માટે હોય જ્યારે રક્ષક જ્યારે ભક્ષક બની જતો હોય તો આ કેવી રીતે ચાલી શકાય આ સરકારને ઇશારે આ ગુંડાગીરી પોલીસ પણ જો કરતી હોય તો કેવી રીતે વ્યાજબી ગણાય તેના માટે ગઈકાલે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી અઠવા પોલીસ તરફ પીઆઈને આવેદન અને પત્ર ફરિયાદ અરજી આપી દેતા 24 કલાક પણ પૂરા થઈ ગયા છતાં પણ કોઈ પણ જાતના ગુનેગારો ઉપર એક્શન લેવામાં નથી આવી તેથી અમે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે તમે તાત્કાલિક આ લોકોને 24 કલાક થઈ ગયા છતાં તેઓની ધરપકડ થઈ નથી અને જે પોલીસ કર્મીઓ જે આ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી છે તો તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે જો ટેમ ના કરવામાં આવશે તો ભારત દેશના ઉચ્ચ ન્યાયાલયમાં જઈને અમે તેઓ વિરોધ ફરિયાદ દાખલ કરીશું અને અમે તેઓને સસ્પેન્ડ કરાવ્યા વગર રહીશું નહીં અત્યારે કોરોનાની મહામારી ચાલે છે સુરત અંદર 144મી કલમ લાગુ છે છતાં પણ પોલીસે આ બાબતે આ કામ ચાલવા દીધું અને કોરોનાની મહામારી ફેલાવવા માટે ભાજપ હંમેશના માટે આ કાર્ય કરે છે અને લોકોના જીવ જોખમમાં નાખે છે તેવું અમારો સ્પષ્ટ શબ્દમાં અમારો સખત વિરોધ છે। વધુમાં કોંગ્રેસીઓએ આવેદનપત્રમાં એવું પણ ઉલ્લેખ કર્યો હતો કે ભાજપના ગુંડાઓએ પોલીસની હાજરીમાં કરેલી આ હલકી પ્રસિદ્ધિ મેળવવાની ઘટનાને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવે નહીં તો આ મામલે ઉચ્ચ ન્યાયાલયના દરવાજા ખખડાવાશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।